ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંતોષી નવી વસાહત વિસ્તારમાં ચોમાસાના માહોલ વચ્ચે ગંદકી અને ભૂવા પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ઉભો થયો હતો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલ સંતોષી નવી વસાહત ઝુંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલના કારણે ઠેર ઠેર ભૂવા અને કાદવ કિચનની ગંદકીના ઢગ જામતા સ્થાનિક લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે. ભરૂચ નગરપાલિકા તંત્રની કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી નીતિના કારણે લોકો આજે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આરોગ્ય સાથે ખેલવાડ કરીને જીવન ગુજારવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો કરી ભરૂચ શહેરમાં મસ્ત મોટા ટાઇફાઓ કરવામાં આવે તો બીજી તરફ નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં ગંદકી અને કાદવ કિચડથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. સ્વચ્છતા અભિયાનના નામે ફોટા પડાવતા રાજકારણીઓ અને વિવિધ એનજીઓના લોકો ભરૂચ શહેરના આ વિસ્તારોની મુલાકાત લઈ ખરા અર્થમાં સ્વચ્છ ભરૂચ કરવાની નીતિને સાર્થક કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. यहाँ संतोषी में बच्चे की स्कूल हैगी और यहाँ गंदगी है, बच्चे यहाँ से जा रहे ले, यहाँ सबको तकलीफ पड़ती है, सब झुपड़े वालों को तकलीफ पड़ती है, संतोषी वालों को तकलीफ पड़ती है. यहाँ सब बहुत गंदगी है, नगर पालिका में कहते हैं तो वो आ नहीं रहे ले साफ का सफाई करने. जो चुटाई ले काउंसिलर है उनको बताया आपने? हाँ बताया, नगर पालिका में भी ये करा, आते नहीं है ना, गंदगी साफ करते नहीं है, ये गटेरा भी भरा जाती है, सब पानी भी ऊपर आता है. 100 रुपए હબી પાર્ક સોસાયટીમાં રહું છું. અમારી આગળ સંતોષી વસાહત છે. વસાહતની પાછળના ભાગે અને હબી પાર્કના પાછળના આગળના ભાગે જે રોડ આવેલો છે, જે એની સાથે ઘણી સોસાયટીઓ પણ છે અને છેક નુણાની સુધીની સોસાયટીઓ અને લોકોને અવર જવર માટે આ રસ્તો છે. અને આ રસ્તા ઉપર કાદવ કિચડ જે ગટરોની યોજના કરેલી તે વખતે પણ એમના કહેવામાં આવેલું કે ભાઈ આ ગટર બને છે ત્યાર પછી એને બરાબર વ્યવસ્થિત રોડ કરજો, છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અને અત્યારે ચોમાસું શરૂ થયું છે અને કાદવ કિચડ એટલો બધો છે કે જેનાથી લોકોને અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે. અને આના કારણે આ વરસાદ બંધ થયા પછી પણ રોગો ફાટી નીકળવાની અહીંયા દહેશત રહેલી છે. એટલે આપ શ્રીને વિનંતી કરું છું કે અમારા છે આ વિસ્તારના લોકોને અગવડ દૂર કરવા માટે તમે અવશ્ય એ રોડને વ્યવસ્થિત કરશો અને એને સફાઈ કરીને અમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વિનંતી છે. તદઉપરાંત બીજી અમારી મુશ્કેલી છે કે આપણી નગરપાલિકાની જે મિશ્ર શાળા આવેલી છે ત્યાં પણ નાના નાના ભૂલકાઓ ભણવા આવે છે અને તેની આજુબાજુ જે ગટર છે એ ગટરની ખાંચ માટે એમાંથી પસાર થતો માર્ગ છે જે મારે પાણી વહેણ છે ને તે પણ બેસી ગયેલું છે. છોકરાઓ પણ અંદર પડી જાય અને મળી જાય એની જવાબદારી કોની? અને અમારા અહીંયાના સ્થાનિક જે કોર્પોરેટરો છે તેને પણ અમે વાત રજૂઆત કરી હતી અને એમણે પણ તમને નગરપાલિકાને જણાવ્યું હતું, છતાં પણ કોઈ પણ જાતની દાદ મળતી નથી અને કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન મળવાને કારણે અત્યારે અમે આ દુઃખ અનુભવી રહેલા છીએ. તો અમારી તમને નમ્ર વિનંતી કે આજુબાજુના વિસ્તારોને ધ્યાનમાં લઈને અને વસ્તીને ધ્યાનમાં લઈને આ તાત્કાલિક કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અપેક્ષા છે. વાસુ પરમારનો રિપોર્ટ, ભરૂચ.